નમસ્કાર મારા વહાલા મિત્રો, અમે અત્યારે પહોંચી ગયા છીએ સારંગપુર ધામમાં ભવ્ય અમૃત મહોત્સવ 175મો, જેમાં તમે જોઈ રહ્યા છો આ ડોમનો અંદર નજારો છે, જ્યાં સ્વામિનારાયણ ભગવાન ઉપર એક પિક્ચર બનાવવામાં આવી છે અને લોકોને સંદેશો આપવામાં આવ્યું છે કે એમણે જીવન પ્રત્યે કેવું હતું, એ બધી સંદેશો અહીં મોકલવામાં આવી છે. સારંગપુર ધામમાં ખરેખર ખૂબ જ બહુ જ સરસ રીતે 45 વીઘા જમીન ઉપર એક ભવ્ય નગરી બનાવીને એનું આયોજન કરવામાં આવ્યું છે. આ લાખો લોકોને રહેવા ખાવા સુવાથી લઈને એમને નાહવા ધોવાનું બાથરૂમ અને ભોજન સમારંભની બહુ મોટી ખૂબ જ સરસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. લાખો ભક્તો માટે પિકઅપ અને ડ્રોપની સુવિધા પણ ઉપલબ્ધ હતી. ઉતારા એટલે મેઇન રોડથી લઈને પોતાના ટેટમાં જવા માટે જીપની વ્યવસ્થા હતી. ઘણા બધા આઈસરો બોલેરો બધા મૂકવામાં આવ્યા હતા એમને માટે પિકઅપ અને ડ્રોપ. અને એ લોકો જ્યારે સવારે નહીં દૂધને સારું ઉઠીને જ્યારે ટેન્ટમાંથી બહાર આવે ને ત્યારે અમે ભોજન શાળા તરફ જવા માટે પણ સુવિધા ઉપલબ્ધ હતી. અને સવારે સવારે ભોજન શાળામાં ચા અને ભજીયાની મોટી પ્રસાદી હતી. એ લોકો 4 વાગે સ્વયંસેવકો કેટલા વાગે ઉઠી જતા છે તો કોઈને ખબર નથી. આખી રાત દિવસ ભોજન સમારંભ ચાલુ એટલે બનાવવા માટે કામકાજ ચાલુ હતું. એટલે વહેલા સવારે ભક્તોને ચા પાણીના તમામ વ્યવસ્થા મળી શકે એના માટે હજારો ભક્તોએ ઉજાગરો કર્યો હતો. ખરેખર હનુમાન વાટિકા તો મનમાં વસી જાય ને એવી હતી. હનુમાન વાટિકામાં તો ખૂબ જ એક પ્રકારનું ગામડું બની બની લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો કે આ પ્રકારનું પણ હોઈ શકે છે. અને રામ અખંડ રામ ધૂન ત્યાં ચાલુ હતું. જો તમને આ વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નાના નાના બાળકો પોતાની મા બાપની આંગળી પકડીને અહીં આવ્યા હતા અને 2 થી વધારે દિવસ અહીં રોકાઈને ભવ્ય સતામૃત મહોત્સવની યોજનાનો લાભ લીધો હતો. અને ખરેખર એક પિકનિક જેવું વાતાવરણ અહીં ઊભો થયું હતું કે એક ધાર્મિક જગ્યા પર આપણે આવ્યા છીએ પ્રવૃત્તિ કરવા માટે. રાતે દાદા દીવ દ્વારામાં ભવ્ય સત્સંગ હતું, લોકો ઝૂમી ઉઠતા હતા એમના સત્સંગમાં. જ્યાં સાઉન્ડ શો ચાલતું હતું ને ત્યારે સત્સંગમાં લોકો મન મૂકીને નાચતા હતા, ગાતા હતા અને ભગવાનના ગીતો ગાતા હતા. એ તો મને હજી યાદ છે. તો તમે ત્યાં ગયા હોય ને તો તમને પણ યાદ જ હશે. અને ખરેખર 5 દિવસ તો ક્યાં નીકળી ગયા કોઈને ખબર જ નહોતી.
కేసరి నందని కేసరి నందని ఎట్లా అంటే ఈ
Yeah.